नेम इज जसवंत बारिया, पिपेरो संचालित आदिवासी आश्रम शाला डूंगरपुर, तालुको धानपुर, डिस्ट्रिक्ट दाहोद, किन्नर स्पोर्ट। आजनी स्किल छे कबड्डीनी मारी ओफेंसनी हेन्ड टच, जे हेन्ड टच कई रीते मारवानो ए मैं समझावुं छुं। तो प्रथम आपणे जे ओफेंसनी स्किल में रीडिंग पावर में आपणे हेन्ड टच नो उपयोग करवानो होय छे, जे खूब ज जरूरी होय छे हेन्ड टच कबड्डी में। सौ प्रथम क्रॉस करीन स्टेप लेवाना होय छे। स्टेप लीधा पछी आपणे कॉर्नर पांच नंबर ऊपर आपणे एटक करीए त्यारे हेन्ड टच नो उपयोग थाय छे ते मैं समझावुं छुं। कबड्डी बॉडी 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 कॉर्नर ऊपर मारवानो होय छे ત્યારે કવર સામે કવર ઉપર એટેક મારતા હોય સ્ટેપ લે અહીંયા મારી બહાર નીકળવાનું હોય છે। टर्न મારીને આ રીતે ટર્ન માર્યા પછી બી હેન્ડલનો ઉપયોગ કરીને કોર્નર ઉપર પાંચ નંબર ઉપર અહીંયા નીચે માર્યા પછી ઉપર બી મારે નીકળી શકીએ છીએ છે ઉપર। હવે કોર્નરનો પગ જ્યારે આગળ હોય છે, બોડી આગળ હોય છે તો બોડી ઉપર આપણે એને એટેક કરી શકીએ છીએ, ને એનો પગ આગળ હોય તો પગ ઉપર હેન્ડ ટચ નો હાથનો ઉપયોગ કરીને હેન્ડ ટચ મારી શકીએ છીએ। અહીંયા હોય છે, આ રીતે હોય છે ત્યારે પણ એની પર એટેક કોર્નર ઉપર થાય છે રેડર દ્વારા। રેડિંગ પાવરમાં આ રીતે માર્યા પછી ઉપર પણ આ રીતે કોર્નરને આ રીતે માર્યા પછી ઉપર મારે બહાર નીકળી શકાય છે ને પોઈન્ટ મળી શકે છે। હવે આપણે અહીંયા સ્ટેપ લીધા પછી કવર ઉપર એટેક કરીએ છીએ, કવર ઉપર કર્યા પછી આપણે બોડીને ટર્ન મારે કોર્નરને મારી શકીએ છીએ। હવે આપણે અહીંયાથી ખાસ એટેક મારીએ છીએ અને જ્યારે બે નંબર કોર્નરને ખેંચતો હોય છે ત્યારે એની બોડી આગળ હોય છે ને એના ઉપર મારીને હેન્ડ ટચ મારીને નીકળી શકાય છે ત્યારે પોઈન્ટ મળે છે। બોડી આપણે કવર ઉપર હું લાપ્યા પછી ટર્ન મારે ડાયરેક્ટ અહીંયા મારી શકાય છે આ રીતે પગમાં, અને પગમાં ગયા પછી ઉપરથી હાથ ઉપર મારી શકીએ છીએ, બહાર નીકળી શકાય।